કોરોના મુક્ત ડાંગ જિલ્લામાં ફરી 3 કેસ કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ. વઘઈ તાલુકામાં 3 કેસ આવતા વહીવટી તંત્ર દોડતું થયું છે. થોડા દિવસ પૂર્વ ગ્રીન ઝોન તરીકે જાહેર કરાયેલા ડાંગ જિલ્લામાં નવા 3 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા ડાંગ વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. વઘઈમાં 2 અને કુડકસમાં 1 એમ 3 કેસ નોંધાતા તેઓને કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. વૈશ્વિક મહામારી એવા કોરોના વાયરસના કહેરમાંથી ડાંગ જિલ્લો થોડા દિવસ પૂર્વે જ કોરોના મુક્ત જિલ્લો બનતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ એક સાથે 3 કેસ ડાંગ જિલ્લામાં આવતા લોકોમાં ચિંતા વધી છે. 8/7/2020 રોજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં શ્રીમતી ખાલીબેન ધીરુભાઈ પટેલ સાહીઠ રહી વઘઈ ભરવાડ ફર્યું. તાલુકો વઘઈ જિલ્લો ડાંગ શ્રી મનુભાઈ સોન્યાભાઈ પાડવી 55 રહી વઘઈ સિંગલ ફર્યા. તાલુકો વઘઈ જિલ્લો ડાંગ શ્રીમતી રંગુબેન દેવજુભાઈ ચૌધરી 55 રહી કુડકસ. તાલુકો વઘઈ જિલ્લો ડાંગ 9 પોઝિટિવ આવેલ છે. કોરોના સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સહિત વહીવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગની ટીમ કોરોના અસરગ્રસ્ત બનેલ વઘઈની એક મહિલા તથા એક પુરુષ અને કુડકસની મહિલાના ઘરે પહોંચી હતી અને કોરોના અસરગ્રસ્ત બનેલી બંને 2 મહિલાઓ અને એક પુરુષની તબીબી તપાસ કરી સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-19ને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા માટે તાજવીજ હાથ ધરવામાં આવેલ છે. જ્યારે કોરોના અસરગ્રસ્તોના સંપર્કમાં આવેલ પરિવારજનો સહિત અન્ય લોકોની આરોગ્ય તપાસ કરી ક્વોરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા વઘઈ અને કુડકસ ગામ નજીકના 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારને બફર ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. હેમંત હડસ, ZSTV, ડાંગ.